જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. આજે જામનગર શહેરમાં કોરોનાના 279 કેસ સહિત જિલ્લામાં કુલ 389 કેસ સામે આવ્યા છે. છેલ્લા 14 કલાકમાં કોરોનાના 76 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 15 કલાકમાં કોરોનાના 250થી વધુ દર્દીઓના મૃત્યુથી હાહાકાર થયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલ પાસે 50થી વધારે એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ઊભી છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં એક પણ નવા દર્દીને સમાવી શકાય એમ નથી. તેની સામે દર્દીઓની આવક સતત ચાલુ છે. જામનગરમાં કલેક્ટર રવિશંકરે અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓને સારવાર માટે જામનગર ન આવવા અપીલ કરી છે. તંત્રના દાવા મુજબ દર 3-5 મિનિટે મોરબી અને રાજકોટ જિલ્લામાંથી એક એમ્બ્યુલન્સ આવી રહી છે, જેને પગલે સરકારી કોવિડ હોસ્પિટલમાં અંધાધૂંધ સ્થિતિ સર્જાઈ છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ હંગામી સારવાર આપવામાં આવી રહી છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ બેડ ખાલી નથી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર સંપૂર્ણ લોકડાઉનના વિચારથી અસહમત હોવાનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત જેટલો જ કોરોના કહેર ધરાવતા રાજસ્થાનમાં 15 દિવસનું લોકડાઉન લગાવી દેવાયું છે, ત્યારે ગુજરાતમાં જો હવે લોકડાઉન નહીં લગાડવામાં આવે તો કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી પણ ભયાનક છે. સરકાર કડક પગલાં લેવા તૈયાર નથી ત્યારે હવે લોકોએ જ પોતાની જાન બચાવવા જાગૃત થઈ સાવધાની રાખવાની જરૂર છે.